नमस्कार न्यूज लाइव साथ हूं भूमि जानी ने तमे જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચાર ની શરૂઆત કરીશું મુંબઈ થી સમાચાર મળી રહ્યા છે મહાનગરી મુંબઈ ની અંદર મેઘરાજા જણે કે હેત વરસાવી રહ્યા હોય તે પ્રકારે ગમરોડી રહ્યા છે અને મુંબઈ ની અંદર આકાશી આફત જણે કે વરસી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મુંબઈ માં વહેલી સવાર થી જ ધોધમાર વરસાદ અવિરત વરસી રહ્યો છે ભારે વરસાદ ને પગલે મુંબઈ ના અનેક નિચાણવા વિસ્તારો ની અંદર હાલ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે दादर माटुंगा हिंदमाता विस्तार में पानी भराया छे तो सायण अने कुर्ला सहित विस्तारों में पानी भराया छे। संवाददाता सोनल अनरकट न्यूज रूम थी लाइव जुड़ा छे। सोनल जी रीते महानगरी मुंबई में मेघराजा घमरोड़ी रहा छे हाल कई प्रकार की स्थिति छे कई प्रकार वरसाद वरसी रह्यो छे जी मुंबई खाते दर वक्त जी रीते चोमासामां परिस्थिति सर्जाती होय छे आ वक्त पण ए ज परिस्थिति सामे आवी छे खास करीने भारे वरसादना कारणे वधु एक वक्त मुंबई जळबंबाकार थई गयुं छे। गईकालनी जो वात करीए तो गईकाले सांजथी ज भारे वरसाद शरू थयो हतो पण मोडी रात्रे जे अत्यंत भारे वरसाद पड्यो तेना कारणे थईने मुंबई आजे जळबंबाकार थई गयुं छे। सायण कुर्ला माटुंगा सहितना दादर सहितना जे नीचाणवाळा विस्तारो छे त्यां सखत पाणीनो भराव थयो छे अने तेना कारणे थईने जे मुख्य मार्गो छे त्यांथी 13 जेटला मार्गो पर डायवर्जन આપવામાં આવ્યા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને મુંબઈની લાઇફલાઇન જે ગણાય છે તે ટ્રેનોની જો વાત કરીએ તો ટ્રેનોને પણ અસર પહોંચી છે। જે પાટાઓ છે રેલવેના તેના પર પાણી ભરાઈ જવાના કારણે રેલ વ્યવહાર જે છે તે કેટલાક સ્થળોએ ખોરવાયો છે। કેટલાક સ્થળોએ ટ્રેનો જે છે તે 20-25 મિનિટ મોડી દોડી રહી છે પાણીના ભરાવાના કારણે થઈને। અને સૌથી મહત્વની બાબત એ છે ભૂમિત કે આજના દિવસ દરમિયાન હજુ પણ વરસાદ ચાલુ છે અને સાથે જે નીચાણવાળા વિસ્તારો દર વખતે જ્યાં પાણી ભરાતું હોય છે જેમાં ગાંધી માર્કેટ જે છે તે સૌથી મહત્વનું છે અને ત્યાં પણ આ વખતે પણ વધુ એક વખત પાણી ભરાયા છે અને જે વેપારીઓ છે અને રહેવાસીઓ છે તેઓ પરેશાન થયા છે। અને સાથે જ સૌથી મહત્વની બાબત એ છે ભૂમિક કે આજે હવામાન વિભાગ તરફથી સાંજે હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે। 4:30 વાગે મુંબઈમાં હાઈ ટાઈડનો જે ખતરો છે તે મુંબઈ પર તોડાઈ રહ્યો છે જેના કારણે થઈને સમુદ્ર કિનારા પર જવા માટે પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। 4.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે સમુદ્રમાં તેવી આગાહી હવામાન વિભાગ તરફથી અનુમાન લગાવવામાં આવ્યું છે અને તેના પગલે સમુદ્રની નજીક જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને નજીકના જે વિસ્તારો છે સમુદ્ર નજીકના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી પણ લોકોને ખસી જવા માટે થઈને ચેતવણી આપી દેવામાં આવી છે। સાથે જ રેલ વ્યવહાર પણ જે છે તે ખોરવાઈ રહ્યો છે। હવે આગળ ઉપર મુંબઈની શું પરિસ્થિતિ થાય છે તે જોવાનું રહે છે કેમકે હજુ પણ મુંબઈ પર જે હાઈ ટાઈડ છે તેના કારણે થઈને ભારે વરસાદ વરસી શકે છે અને તેથી હજુ પણ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણીનો જે ભરાવો છે તે વધી શકે છે। 13 રસ્તા અત્યાર સુધીમાં ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે। રેલ વ્યવહાર જોકે કેટલાક સ્થળો યથાવત છે 20-25 મિનિટ સુધી ટ્રેનો મોડી દોડી રહી છે પણ શક્ય છે કે આજે સાંજે ભારે વરસાદના પગલે રેલ વ્યવહાર જે છે જે લાઇફલાઇન ગણાય છે મુંબઈની તે ઠપ થઈ શકે છે। જી સોનલ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો મહાનગરી મુંબઈમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે અને હવે આ હેત એ આફતમાં પરિવર્તિત થયું છે।